શેર કરીશ બે અલગ રીતે કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલા રોટલાની રેસીપી. જમવામાં વધેલા રોટલાને આજે આપણે બે અલગ રીતે વઘારશું. તેમાં એક છાશ સાથે વઘારશું અને બીજો લીલા લસણ સાથે કકડાવેલો કોરો બનાવશું. તો એકદમ સિમ્પલ રેસીપી છે અને ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા આપણે કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ છાશમાં વઘારેલો રોટલો બનાવશું. તો તેના માટે મેં અહીંયા 2 નંગ જેટલા મીડિયમ સાઇઝના રોટલા લીધેલા છે. તો આ રોટલાને મેં બપોરે બનાવેલા છે, જે થોડા ઠંડા થઈ ગયા છે. તો હવે હાથની મદદથી રોટલાના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ. તો આ રોટલાને આપણે છાશમાં વઘારવાનો છે, એટલે તેના એકદમ નાની સાઇઝના પીસ નથી કરવાના. તો તમે જોઈ શકો છો કે મેં રોટલાના મીડિયમ સાઇઝના પીસ કરી લીધેલા છે. તો હવે રોટલો વઘારતા પહેલાં કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા ખાયણીમાં 10-12 લસણની કળી, 1/2 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈને આપણી તીખી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે રોટલો વઘારવા પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો કાઠિયાવાડી સ્ટાઇલ રેસીપીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. હવે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. તો સફેદ તલનો નટી સ્વાદ રોટલામાં એકદમ સરસ લાગે છે. સાથે 1 પિંચ જેટલી હિંગ અને 5-6 લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે તૈયાર કરેલી લસણની પેસ્ટને પેનમાં એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને 1 લીલા મરચાંના ટુકડા એડ કરીને લસણની પેસ્ટને તેલમાં સારી રીતે સાતળી લઈએ, જેથી તેનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 2-3 મિનિટમાં જ લસણની પેસ્ટ તેલમાં સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે મેં અહીંયા 1/2 કપ જેટલી લીલી ડુંગળીના સફેદ ભાગને લીધો છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સારી રીતે સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ. તો હવે મસાલામાં 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર. આ રોટલો થોડો સ્પાઇસી હોય છે, પણ મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો મસાલાને તેલમાં સોતે કરવાથી રોટલાનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણા મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે અને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝ અને 1/2 કપ જેટલા ટમેટાના ટુકડા લીધેલા છે. સાથે 1/2 કપ જેટલા લીલી ડુંગળીના લીલા પાનને એડ કરી દઈએ અને ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ટમેટા અને ડુંગળીને હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સોતે કરી લઈએ. તો અહીંયા આપણે ટમેટાને ઓવરકૂક નથી કરવાના. રોટલો ખાતી વખતે ટમેટાનો થોડો ક્રંચ આવે તે એકદમ સરસ લાગે છે. તો લગભગ 2-3 મિનિટમાં જ આપણા ટમેટા સારી રીતે સોતે થઈને સોફ્ટ થઈ ગયા છે. હવે મેં અહીંયા 1.5 કપ એટલે કે 1 કપની ઉપર 1/2 કપ જેટલી ખાટી છાશ લીધેલી છે. અહીંયા તમે છાશની જગ્યાએ 1/2 કપ જેટલા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે છાશને એડ કર્યા પછી આ રીતના ચમચાની મદદથી સતત હલાવતા રહીએ, જેથી તે એકદમ સારી રીતે કૂક થઈ જાય અને જરા પણ ફાટે નહીં. તો લગભગ 2-3 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે છાશ એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. સાથે આપણું મિક્સર પણ એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે. તો હવે આ સમયે તૈયાર કરેલા રોટલાના પીસને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા રોટલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે ઢાંકણ ઢાંકીને રોટલાને 5 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણા રોટલામાં એબ્ઝોર્બ થઈ જાય. તો 5 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી અને મસાલા એકદમ સારી રીતે રોટલામાં એબ્ઝોર્બ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા રોટલા ઉપર થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણો એકદમ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ ટેસ્ટી અને ચટાકેદાર વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે લીલા લસણમાં કકડાવેલો ડ્રાય વઘારેલો રોટલો બનાવશું. તો તેના માટે મેં અહીંયા ફરી પાછા 2 મીડિયમ સાઇઝના રોટલા લઈ લીધેલા છે. હવે હાથની મદદથી રોટલાને આ રીતના ચોળી અને તેના નાની સાઇઝના પીસ કરી લઈએ.
તો અહીંયા આપણે રોટલાના મોટી સાઈઝના પીસ નથી કરવાના. તો તમે જોઈ શકો છો કે મેં રોટલાને ચોળીને તેના આ રીતના નાની સાઈઝના પીસ કરી લીધેલા છે. તો હવે રોટલો વઘારતા પહેલાં મેં અહીંયા અંદાજિત 10-12 અને 1/2 કપ જેટલા લીલા લસણનો સફેદ ભાગને લઈ લીધેલો છે. તેને ખાયણીમાં એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 5-6 લીલા મરચાં. તો આ રોટલો થોડો સ્પાઇસી હોય તો ખાવાની એકદમ મજા આવે છે. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીને બધી જ વસ્તુને ક્રશ કરી લઈએ. તો બધી જ વસ્તુ ક્રશ થઈને આપણી લીલા લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે રોટલો વઘારવા પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 પિંચ જેટલી હિંગ, 5-6 લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે તૈયાર કરેલી લીલા લસણની પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તે લગભગ 2-3 મિનિટમાં જ આપણી લસણની પેસ્ટ એકદમ સારી રીતે સોતે થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ. હવે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે. હવે તેમાં 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણા મસાલા સારી રીતે મિક્સ થઈને આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેને તેલમાં એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. તો મસાલા પેસ્ટને આ રીતના તેલમાં સોતે કરવાથી રોટલાનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણી મસાલા પેસ્ટ સારી રીતે સોતે થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝ અને 1/2 કપ જેટલા ટમેટાના ટુકડા લીધેલા છે. સાથે લીલા લસણના લીલા ભાગને એડ કરી દઈએ અને આપણા ટમેટા ફટાફટ કૂક થઈ જાય એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે ટમેટાને ઓવરકૂક નથી કરવાના, બસ હાઈ ગેસની ફ્લેમ પર તેને થોડી વાર સોતે કરીને સોફ્ટ કરી લેવાના છે, જેથી રોટલો ખાતી વખતે ટમેટાનો એકદમ સરસ ક્રંચ આવે. તો લગભગ 2 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે ટમેટા સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સમયે રોટલાના ભૂકાને એડ કરી દઈએ અને તેને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો રોટલો વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો આ રોટલો ઠંડો હોવાથી થોડો કડક છે, તો તે સોફ્ટ થઈ જાય એટલા માટે તેની ઉપર આ રીતના થોડું પાણી સ્પ્રિંકલ કરી લઈએ અને હવે ઢાંકણ ઢાંકીને રોટલાને 5 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા રોટલામાં આવી જાય. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણો એકદમ ટેસ્ટી લીલા લસણમાં કકડાવેલો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા રોટલા ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો આપણો ટેસ્ટી લસણીયો ડ્રાય રોટલો તૈયાર થઈ ગયો છે. તો ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જતો એકદમ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ વઘારેલો રોટલો 2 અલગ રીતે ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.